મોડાસા તાલુકાના વર્થુ અને મરાડી પાસેથી પસાર થતી મેસો નદીની મુખ્ય કેનાલનું પાણી આસપાસના થી વધુ ખેતરોમાં ફૂટી નીકળતા બસો વીઘા જમીનને નુકસાન છેલ્લા વીસ વર્ષથી ખેડૂતો ખેતી કરી શકતા નથી ત્યારે તંત્ર દ્વારા કેનાલનું મરામત કામ કરી ખેડૂતોની મહામૂલી જમીન બચાવવામાં આવે તેવી માંગ અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં જિલ્લાની કુલ એક લાખ જમીનમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે જે પૈકી સૌથી વધુ પંચાવન હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કરાયું છે હાલ જિલ્લાના મેસવો માજુમ અને વાત્રક ડેમમાંથી રવિ પાકના ઘઉંના વાવેતર માટે મુખ્ય નહેરોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે મોડાસા તાલુકાના મરડિયાથી વર્થુ પાસેથી પસાર થતી મેસવો કેનાલમાં યોગ્ય મરામત તેમજ સાફ સફાઈનો અભાવે હાલ કેનાલમાં છોડાયેલા પાણીએ આસપાસના સાઇડથી વધુ ખેતરોની બસો વીઘા જમીનનો શોધ મળ્યો છે ખેતરોમાં પાણી ખૂટી જતા ખેતરોમાં પાણી વહી રહ્યું છે જેના કારણે આ સાઈડ ખેતરોમાં વાવેતર કરાયેલા કપાસનો પાક નિષ્ફળ થયો છે ઉપરાંત શિયાળુ પાક ઘઉંનું વાવેતર પણ થઈ શકાયું નથી આ વિસ્તારના ખેડૂતોએ આ કેનાલ મરામત માટે છેલ્લા વીસ વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા ખેડૂતો જમીન હોવા છતાં પાક લઈ શકતા નથી ત્યારે સામાન્ય રીતે વાવેતર બાદ આશીર્વાદ રૂપ બનતું કેનાલનું પાણી આ વિસ્તારના ખેડૂતો માટે અભિશાપ રૂપ બન્યું છે ત્યારે વિભાગ દ્વારા કેનાલની મરામત કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે દેવાંગ ચૌધરી જેડ એસટીવી મોડાસા હું ચોમાસાની મફડી ચોમાસાની મફળી એક પણ દાણો લીધો નહીં બરાબર અને પછી શિયાળો આવ્યો એક શિયાળામાં જવાતું બી નથી બરાબર અને જે રીતે કેનાલ સાફ કરવામાં આવે અને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે એવી અમારી વિનંતી છે ખેડૂતોની બરાબર અને આ જે અત્યારે જુઓ તમે સામે એક પગ બી નથી જતો હોય બરાબર અને અંડરગ્રાઉન્ડ થાય એવી અમારી અપેક્ષા છે અને વારંવાર સિંચાઈ વિભાગના આ કેનાલ બાબતે મેં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવેલી છે અને ખેડૂતો આ કેનાલના કારણે આર્થિક રીતે છેલ્લા વીસ વર્ષથી પાયમાલ છે ખેડૂતો પોતે પશુપાલનનો પણ વ્યવસાય કરી શકતા નથી ઘાસ પણ એવા પ્રકારનું ઘાસ નીકળ્યું છે કે જે ઘાસ ખાવાથી પશુઓના મોત થાય છે અને આ કેનાલનું સરકારશ્રીને અમારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ કેનાલનું અંડરગ્રાઉન્ડ એક કિલોમીટર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે તો આ ખેડૂતોના કાયમી માટે આ પ્રશ્નનો નિકાલ થાય એવું